જય શ્રી રામ. મિત્રો, આપણે જઈ રહ્યા છીએ વેલંજા બીમાર ગૌશાળા ની અંદર. આજે મેઈન વાત આજે ભગવાન જગન્નાથ ની રથયાત્રા છે. મતલબ કે ભગવાન ખુદ ચાલીને આપણને આંગણે આંગણે દર્શન દેવા આવે છે. ભગવાન જગન્નાથ દ્વારિકાધીશ કનૈયા આપણને દર્શન દેવા આવે છે. એનું કારણ ખાસ એ હોય છે કે ભગવાન જગન્નાથ ને એક માતાજી હતા, એમણે મન થી ભાત બનાવ્યા હતા કે ભાઈ ભગવાન માટે રસોઈ ના દાંતણ થી ભાત બનાવ્યા હતા અને ભગવાન એ પ્રસાદ ખાવા માટે આવ્યા હતા. ત્યારથી ભગવાન જગન્નાથજી ભાત ની અંદર સમાયેલા છે. એટલે રાઈસ નો જગન્નાથ ભગવાન પ્રસાદ તરીકે પણ ઓળખાય છે. એટલે ભગવાન જગન્નાથ ની દરેક રથયાત્રામાં ખીચડી પ્રસાદ હોય છે. તો આજે આપણે રથયાત્રાના દિવસે નિમિત્તે આપણે જે ભૂખ્યા છે એમને આપણે ખીચડી પણ ખવડાવશું, સાથે સાથે ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં પણ જોડાશું. તો છેક સુધી તમે કનેક્ટેડ રહેજો, મજા આવશે રથયાત્રા જોવાની કે રથયાત્રા કેવી હોય છે સુરત ની. રોટલી નાખી રહ્યા છે અને હવે આપણે શાકભાજી તરફ જોશું અને આજે ભગવાન જગન્નાથ નો પ્રસાદ આ બધી જ માંદી ગાયોને ખવડાવશું. હંમેશા આ બધા નાના બાળકો મારી મદદ કરતા હોય છે, હંમેશા એવરી ટાઈમ મારી મદદ કરતા હોય છે અને હંમેશા એટલા મદદગુરુ કહે છે, એવું લાગે કે ભગવાનનું સ્વરૂપ છે. વેલંજા ગૌશાળા થી આપણે આવી ગયા છીએ અને કમસે કમ આપણે 2000 કિલો શાકભાજી ખવડાવી દીધું છે. હવે સીધા જઈશું આપણે ખીચડી પ્રસાદ ગરીબો માટે અને આપણે જઈશું ફરી પાછા રથયાત્રામાં દર્શન કરવા માટે અને જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે. તો ફટાફટ ખીચડી બનશે તો બધા ગરીબોને ખવડાવશું. અત્યારે એના પીરસવાની વ્યવસ્થા થોડી કરવી પડશે. આ ફર્સ્ટ ટાઈમ છે મારા માટે કે 1000 માણસોને એક સાથે ખીચડી બને. ધીરે ધીરે અમે અપડેટ કરતા જશું. તો નીચે નંબર આપ્યો છે, તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ફાઇનલી ખીચડી બની ગઈ છે, ટેમ્પામાં ભરાઈ ગઈ છે અને ટેમ્પાનો બધો માલ અંદર આવી ગયો છે અને હવે જઈ રહ્યા છીએ અમરોલીના પાડામાં બધા ગરીબોને ખવડાવવા માટે. ઘણા લોકોની એવી કોમેન્ટ હતી કે હસ્તે રખડતી ગાયને આપણે કાંઈ નથી ખવડાવતા, તો આજે મકાઈની લારી લીધી છે અને ગાયને ખવડાવવાની. ચાલો ભાઈ લઈ લો. ફાઇનલી જગન્નાથ નો પ્રસાદ બની ગયો છે અને આજે જરૂરિયાતમંદ લોકોને ભરપૂર જ્યાં સુધી પેટ નો થાય ત્યાં સુધી ખીચડી બનાવી છે અને બધાને ખવડાવવાની છે. ઓલમોસ્ટ બહુ બધી ખીચડી ખવડાવી દીધી છે. કહેવાય કે હજી 30% ખીચડી જ પૂરી થઈ છે. પાળે આવી વરિયા ઉપર આવી અને હવે અમે જઈ રહ્યા છીએ બીજા પાળા ઉપર. ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આવી નવી સેવા કરતું જ રહું છું. બસ તો ખીચડી સૌ થઈ ગઈ છે. પેલા અમે ગયા હતા અમરોલીના પાડા પર, ત્યાં બધાને આપી, પછી નીચે ઉતરીને વરિયા ફરીને ત્યાં લોકો બધાને ખવડાવીને પછી આપણે પાછા કતારગામની અંદર આવ્યા. ધાર્મિક ભાઈના ગાઈડ મુજબ આપણે એમ કહેવાય કે આજે ખીચડીનો ઓલમોસ્ટ લોટ પૂરો થઈ ગયો છે અને હવે જઈ રહ્યા છે સીધા રથયાત્રામાં. બાકી હજી ખીચડી પડી છે. તો રથયાત્રામાં આજે આપણે બધા ભક્તોને ખવડાવશું અને આનંદ કરાવશું. બસ આ રીતે તમે પણ સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.
Thank you.